फाइव ओके किड्स आज આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ ચેપ્ટરનું નામ શું છે તો કે સંસ્કાર નગરી વડોદરા શું છે ચેપ્ટરનું નામ સંસ્કાર નગરી વડોદરા બરાબર ચાલો એના માટે આપણે છે ને એ ટેક્સ્ટ બુકના પેજ નંબર 74 છે એ ઓપન કરવાના રહેશે ચાલો બધા કિડ્સ માં થઈ ગયા 74 નંબર 74 પેજ નંબર ओके जो इमा छे ए आपने संस्कार नगरी वडोदरा छे एनी अमुक अमुक जे फेमस फेमस प्लेसेस होय एना पिक्चर्स आपने आपेला छे सामीना पेज ऊपर छे ए आपने पैराग्राफ आपेलो छे चलो આપણે વાંચતા જઈએ અને પાઠને સમજતા જઈએ હવે આ પાઠ કેવો છે કે વડોદરા શહેર વિશેનું આ પાઠ છે તો કોઈ પણ શહેરની જ્યારે વાત થતી હોય તો એમાં એવું આપણે શીખવામાં આવે કે શહેર છે એની સ્થાપના કઈ રીતે થઈ એની હિસ્ટ્રી શું છે એના ઉપર કોનું શાસન હતું એનું નામ શું હતું પહેલા અત્યારે શું નામ છે કઈ નદીના કિનારે વસેલું છે પછી ત્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય એટલે કે કામ શું છે મુખ્ય પછી કઈ વસ્તુ છે ત્યાંની ફેમસ છે આવી બધી બાબતો છે એ કોઈ પણ શહેર વિશે આપણે જ્યારે ભણતા હોય ત્યારે આવી બધી બાબતો છે એ આપણે શીખવાની હોય છે તો આ ચેપ્ટરની અંદર પણ એવું જ છે કે આપણે વિશે ઘણી બધી પ્લેસીસ જોશું કઈ રીતે બન્યું સંસ્કારનો બધી શા માટે કહેવાય છે પછી છે ને એના ફેમસ ફેમસ પ્લેસીસ ને માહિતી પ્રદાન હોય કે માહિતી આપતું હોય કે આ વસ્તુ આવી રીતે થઈ તો બહુ છે એ સમજવાનું ના હોય જ્યારે અમે માહિતી પ્રદાન વાળું ચેપ્ટર હોય ને તો એમાં સમજાવટ ઓછી હોય પણ એમાં શું આપણને આપેલું હોય વધારે માહિતી આપેલી હોય માનો કે છે એક વડોદરાના ફેમસ પ્લેસીસ આપેલા હોય તો એ શું થઈ આપણને વડોદરા વિશેની માહિતી મળી કહેવાય બરાબર તો એમાં છે એ આપણે બહુ સમજવાનું ન હોય ખાલી આપણે વાંચી લેવાનું હોય બરાબર અને યાદ રાખી લેવાનું હોય કે અત્યારે પ્લેસ છે એની ફેમસ છે બરાબર તો આ ચેપ્ટર છે ને એ માહિતી પ્રદાન કરવાનું ચેપ્ટર છે તો આમાં વધારે આપણે કઈ લોજિક નથી ચલાવવાનું સમજવાનું છે યાદ રાખવાનું છે બરાબર છે ચાલો જોઈએ આપણે વડોદરા વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું ગુજરાતનું સાંસ્કૃતિક નગર છે હવે મેં તમને વાત કરેલી કે કોઈ પણ શહેરની જ્યારે વાત કરતા હોય ને તો સૌથી પહેલા તો છે ને એ જ માહિતી આપણને આપે કે આ નદીના કિનારે છે એ આ શહેર વસેલું છે તો વડોદરા છે એ કોઈ નદીના કિનારે વસેલું છે તો કે વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે હવે એ જ રીતે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટ કોઈ નદીના કિનારે વસેલું છે તો કે રાજકોટ છે એ આજી નદીના કિનારે વસેલું છે જો આપણે વડોદરા વિશે જાણીએ સાથે સાથે આપણને આપણા શહેર વિશે પણ ખબર પડવી જોઈએ ને તો આપણું શહેર છે એ આજી નદીના કિનારે વસેલું છે જોઈએ તેનું જૂનું નામ વડપત્ર છે વિશ્વામિત્રી નદીના કિનારે ઘણા વડના ઝાડ હોવાથી વડ હેઠળ વિકસેલું શહેર કાળક્રમે વડોદરા થઈ ગયું હવે જો વડોદરા નામ છે એ સૌ માટે કે પહેલા છે ને એને વડ પત્ર તરીકે છે એ ઓળખવામાં આવતું જૂનું નામ છે એનું વડ પત્ર રાઈટ પત્ર તો હવે વડ પત્ર શા માટે એનું નામ આપવામાં આવેલું તો એનું પણ આપણને કારણ આપેલું છે કે વિશ્વામિત્રી નદી છે એના કિનારે ઘણા બધા વડના શું આવેલા હતા ઝાડ આવેલા હતા તો એ વડના કિનારે વસેલું નગર એટલે બધા એને શું કીધું વડ પત્ર રાઈટ વડસ્ય ઉદરે એટલે કે વડ વડના પાસે ઉછરે વ્યક્ત રીતે તો હવે એનો પછી છે એ સમય જતા એનું નામ શું થઈ ગયું વડોદરા થઈ ગયું રાઈટ પણ જૂનું નામ છે એ વડ પત્ર બરાબર છે તો આ રીતે હવે લોકો એને વડ પત્ર માંથી વડોદરા શહેર તરીકે એને ઓળખે છે બરાબર છે અને અંગ્રેજીમાં લોકો તેને બરોડા કહીને પણ બોલાવે છે તો વડોદરા કઈ કે બરોડા કઈ બંને એક જ છે અંગ્રેજીમાં લોકો છે એને શું કહીને બોલાવે છે બરોડા કહીને બોલાવે છે બરાબર છે જો આપણો રાજકોટ છે ને એને પણ
નગર કહેવાય છે. પછી હવે આને લોકો શું કહેવા માંડ્યા છે, રાજકોટ કહે છે, રાઈટ. રાજકોટને પણ રાજદુર્ગ નગર કહેવાય, રાઈટ. ત્યારબાદ જોઈએ વડોદરાનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ઈસવીસન 1761માં પેશવાનો પાણીપતના યુદ્ધમાં પરાજય થયો. પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડના હસ્તક આવ્યું. ઈસવીસન 1802માં અંગ્રેજો સાથે સંધિ કરી વડોદરા અંગ્રેજી સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન રહ્યું અને વડોદરા શહેરની કાયાપલટ થઈ ગઈ. હવે જે પાણીપતનું યુદ્ધ થયું હતું ત્યારબાદ છે એ વડોદરા શહેરનું જે શાસન છે એ વડોદરા પાણીપતમાં છે એ પેશવાનું શું થઈ ગયું, પરાજય. એટલે પેશવા છે એ હારી ગયા છે અને પછી પરાજય પછી વડોદરાનું શાસન છે એ ગાયકવાડના હસ્તક આવ્યું અને 1802માં અંગ્રેજો સાથે સંધિ કરી અને ગાયકવાડ સામ્રાજ્ય હેઠળ છે એ આશ્વાસન રહ્યું. અંગ્રેજો સાથે છે એ સમજાવટ બાદ છે એ ગાયકવાડ જે સરકાર હતી એમને ગાયકવાડનું જે હતું એમના લોકોએ છે વડોદરા ઉપર શાસન કર્યું. અને ગાયકવાડ લોકો છે એટલે મૂળ છે એ ક્યાંના છે, બધા મહારાષ્ટ્રના છે, મરાઠા લોકો છે, રાઈટ. તો અને ત્યારબાદ છે એ વડોદરા શહેરની કાયાપલટ થઈ ગઈ. એટલે કે આખું એ જે ગાયકવાડ જે હતા સૈયા જિલ્લા એ પોતે ખૂબ ભણતરના એવા અગ્રણી હતા, શિસ્તના. અંગ્રેજો સાથે એમની સંધિ થયેલી એટલે અંગ્રેજોની અસર છે એમની સારી અસર છે એમનામાં આવેલી, કે નિયમ નિયમિતતા શિસ્તતા એજ્યુકેશન એવી બધી બાબતો છે એ નગરજનોને પોતે આપી અને તેથી છે એ શહેરની છે એ પોતે કાયાપલટ કરી નાખી, રાઈટ. આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાર નગર હતું. વડોદરાના રાજકીય શૈક્ષણિક તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડના રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સ્પાડે જાય છે. જે સયાજીરાવ ગાયકવાડ હતા એ પોતે છે ને એ ખૂબ એવા સારા એવા રાજવી કહી શકાય એવા હતા, રાઈટ. અને જે ગાયકવાડ વંશ હતો એમનું છે એ વડોદરા પાટનગર ગણાતું, રાઈટ. ઘણા બધા જગ્યાએ હોય પણ કેપિટલ એક હોય ને, તો એવી રીતે મરાઠાઓનું જે કેપિટલ છે એ આ વડોદરા છે એ નગરી ઓળખાતી. આજની તારીખે પણ ગુજરાતમાં સૌથી વધારે છે ને મરાઠા લોકો રહેતા હોય ને, મરાઠી લોકો, તો એ આજે પણ વડોદરાની અંદર રહે છે, એ ત્યાંથી ચાલુ આવે છે, બરાબર. ગાયકવાડ ત્રીજાના ફાળે જાય છે, આપણે જોયું. તેમણે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, અદ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. હવે આ રાજા છે એ પોતે જ એવા હતા, તો એમને છે ને પોતાના રાજ્યની અંદર એટલે કે વડોદરાની અંદર છે એ બધાને શું કરી લે, પ્રાથમિક શિક્ષણ ફરજિયાત એટલે કે પ્રાઇમરી સ્કૂલ છે એ બધાને, પ્રાઇમરી એજ્યુકેશન છે એ બધાને કમ્પલસરી મેળવવાનું છે. અદ્યતન પુસ્તકાલય એટલે કે મોટી બધી સરસ મજાની લાઇબ્રેરી બનાવી નાખી અને વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટીની સ્થાપના છે એ પોતાના શહેરની અંદર કરી દીધી, બરાબર. અને આ રીતે છે એ એમને ખૂબ જ કહી શકાય ને એવી ઉચ્ચ સિદ્ધિ પોતે પ્રાપ્ત કરી હતી. આવી અલગ અલગ વસ્તુની સ્થાપના કરી, લોકોને છે એ તરફ વાળ્યા, તો એક અલગ જ સિદ્ધિ છે એ એમને હાંસલ કરી હતી. જ્યારે એ સમય દરમિયાન છે બીજા લોકો આવું નહોતા કરતા, પણ એમને છે એ આવી સરસ વસ્તુઓ લોકો માટે કરી અને લોકોને છે એ આગળ વધારી હતા. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઇન આર્ટ્સ કોલેજ આજે પણ વિશ્વવિખ્યાત છે. હવે કોઈ પણ વ્યક્તિને તમે કહેશો ને કે ફાઇન આર્ટ્સ, તો એમ કહેશે કે ફાઇન આર્ટ્સ કરવું હોય ને તો તમારે બરોડા જવું પડે, વડોદરા જવું પડે. તો એમની જે ફાઇન આર્ટ્સ કોલેજ છે એ વિશ્વવિખ્યાત છે, એટલે કે આખા વિશ્વમાં છે એમની ફાઇન આર્ટ્સ કોલેજ છે એ પ્રખ્યાત છે, ફેમસ છે. આજે પણ કોઈ પણ વ્યક્તિ ફાઇન આર્ટ્સનું કરવું હશે તો એ બરોડામાં જઈને પોતે કરશે, રાઈટ. તો એમની એવી ખૂબ સારી એવી નામના છે. ત્યારબાદ જોઈએ તેથી આ નગર ગુજરાત રાજ્યની
સંસ્કાર નગરી શા માટે કીધી વડોદરાને? તો કે અહીંયા છે એ લોકોને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત થઈ ગયું, પછી લોકો છે શિક્ષણ મળતા છે, લોકો કેમ શેમાં આવી જાય? તો કે શિસ્તમાં આવી જાય, પોતે પોતે શિક્ષણ મેળવેલું હશે તો એમના બાળકોને શિક્ષણ આપશે, સારું શિક્ષણ હશે તો સારી એમની નોકરી પ્રાપ્ત થશે, સારા એવા એમની સારી એવી ઇન્કમ થશે, તો સારું એવું પોતે શું કરી શકશે, જીવન જીવી શકશે, બરાબર? તો આવી રીતનું છે એમને ઢોળ પાડી દીધી, તેના લોકો છે એ કેવા થઈ ગયા, શિક્ષિત થઈ ગયા. તો શિક્ષિત લોકો હોય એનામાં છે એ ઘણી બધી વસ્તુ ઇનબિલ્ટ થઈને આવે, એને શીખવાડવું ન પડે કે બસ સ્ટેન્ડે જાય તો આપણે લાઈનમાં જ ઊભું રહેવું જોઈએ, એવી શિસ્તતા છે એમનામાં આવી જ જાય શિક્ષિત લોકોમાં, રાઈટ? તો બધા નગરની અંદરથી આ નગર છે એટલા માટે છે એ શું થઈ રહ્યું, અલગ તરી રહ્યું, રાઈટ? તો એને છે એ શું કહેવામાં આવે છે, એટલે હવે સંસ્કાર નગરી તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? તો આ રીતે છે એ વડોદરા છે એને આપણે સંસ્કાર નગરી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈ આ નગર ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે, કેટલા બધા ઉદ્યોગો છે એ વડોદરા શહેરની અંદર થાય છે. ગુજરાતનું ત્રીજા નંબરનું છે એ સૌથી વધારે સૌથી મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે, જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક ટેક્સટાઇલ્સ અને ઇજનેરી વગેરે ઉદ્યોગો છે. ઘણા બધા છે એ મહત્વના આ રીતે પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક ઉદ્યોગો છે એ વડોદરા નગરીની અંદર થાય છે. વડોદરા ગુજરાતનું ત્રીજા નંબરનું મોટું શહેર છે, વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ પણ એ ત્રીજા નંબરનું મોટું શહેર છે. આ શહેર પશ્ચિમ રેલવેનું સૌથી મહત્વનું જંકશન છે. વડોદરાની આસપાસ પંચમહાલ જિલ્લો, દાહોદ જિલ્લો, ભરૂચ જિલ્લો, આણંદ જિલ્લો વગેરે છે. વડોદરાની પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. પશ્ચિમ માટેનું પશ્ચિમ ભાગ છે ગુજરાતનો, એમાં જે સૌથી સેન્ટર કહેવાય એ કયું છે, તો કે વડોદરા છે. તમારે પશ્ચિમ ભાગની અંદર જવું હોય ગુજરાતના, માનો કે ભરૂચ જવું હોય, દાહોદ જવું હોય, તો એમની જે તમામ ટ્રેન છે એ આપણને વડોદરાથી છે એ મળી છે. શા માટે કે વડોદરા છે એનું સેન્ટર છે, પશ્ચિમ ભાગનું સૌથી મોટું જંકશન છે, અને આ બધા જિલ્લાઓ છે એ એની અંડરમાં આવે અને નજીકમાં આવે, બરાબર? વડોદરાની પૂર્વ બાજુ છે એ મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. ત્યારબાદ જોઈએ આપણે ગાયકવાડે શાસનના કારણે સંસ્કાર નગરીમાં જોવાલાયક સ્થળોમાં પ્રાચીન અસ્મિતા અને આધુનિકતાનો સંબંધ જોવા મળે છે. હવે ગાયકવાડી શાસન છે એ ખૂબ વખણાતું, તો એમનું શાસન કેવું હતું, મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે એમનું શાસન કેવું હતું, કે પોતે છે ને અદ્યતન એટલે કે આધુનિકતા છે ને એમાં ખૂબ પોતે માનતા. તો આમાં છે એ શેનો આપણને સંબંધ જોવા મળે છે, પ્રાચીન અસ્મિતા એટલે કે જૂની જૂની બધી વસ્તુઓ, પ્રાચીનતમ વસ્તુઓ છે એ પણ જોવા મળે છે, અને સાથે સાથે નવી આવેલી વસ્તુઓ છે એ પણ આ નગરીમાં જોવા મળે છે, એટલે કે બંનેનો સમન્વય એટલે કે બે ભેગું જોવા મળે છે એવું આપણને આ શહેરમાં જોવા મળે છે. જેમ કે સયાજી બાગ, સયાજી સરોવર, ઇનોક્સ મલ્ટીપ્લેક્સ, લાલબાગ, ઈએમઆઈ મંદિર, ઈએમઈ મંદિર, કાલા ઘોડા, લક્ષ્મી વિલાસ પેલેસ, અરવિંદ આશ્રમ, ચાંપાનેર દરવાજા, લહેરીપુરા દરવાજા, માંડવી દરવાજા, કીર્તિ મંદિર વગેરે. ઓકે, આ રીતે છે એ એમના ઘણા બધા જોવાલાયક સ્થળો છે કે જેમાં પ્રાચીન અને આધુનિક તારું છે એ સમન્વય જોવા મળે છે. ત્યારબાદ જોઈએ સયાજીમાં, બ્રેકેટ્સમાં લખ્યું છે કમાટી બાગ. આ બાગ શહેરનો જૂનામાં જૂનો ભાગ છે.
આગળ વિશ્વામિત્રી નદીના કિનારે આશરે 113 એકરમાં જમીનમાં ફેલાયેલું છે. આગળ મહારાજા સયાજી રાવે 1879ની સાલમાં બનાવેલ હતો. બાગમાં પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરન ક્લોક, ટોય ટ્રેન સહેલાણીના મુખ્ય આકર્ષણ છે. આ બાગમાં દુર્લભ એવા ફૂલ છોડ અને ઝાડ છે. હવે આજે સયાજી પાર્ક છે ને, એ છે ને ખૂબ સરસ એવી જગ્યા છે અને એમને છે ને કોમેટી બાગ તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ જોઈએ આપણે કીર્તિ મંદિર. કીર્તિ મંદિરમાં અંગ્રેજી અક્ષર યુના આકારમાં પથ્થરથી બનેલ ઝરૂખાસભર ઇમારત છે. ઇમારતમાં વચ્ચે શિખરબદ્ધ મંદિર જેવો આકાર છે, જેના ટોચ પર સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના ગોળા પર આઝાદી પહેલાના અખંડ ભારતનો નકશો છે. જો કીર્તિ મંદિર જે આવેલું છે ને, એમાં અંગ્રેજી અક્ષર યુ, અંગ્રેજી અક્ષર યુ એટલે કે આ રીતનો શેપ છે, એ છે પથ્થરથી બનેલું છે અને ઝરૂખાસભર ઇમારત છે. એવી ઝરૂખા વાળી એટલે કે બાલ્કની વાળી છે એ બિલ્ડિંગ છે, બરાબર. અને ઇમારતની વચ્ચે છે એ ઇમારત એટલે કે બિલ્ડિંગ, બિલ્ડિંગની વચ્ચે છે એ શિખરબદ્ધ મંદિર જેવો આકાર છે અને એની જે ટોચ એટલે કે ટોપ હોય ને એના ઉપર સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના ગોળા પર છે એ આઝાદી પહેલાનું ભારત. જ્યારે આપણી આઝાદી નહોતી થઈ ત્યારે આપણું ભારત કેવું હતું? અખંડ ભારત હતું. એટલે કે પાકિસ્તાનનો જે ભાગ છે, વિસ્તાર છે, એ પણ આપણા ભારતની અંદર જ હતું, રાઈટ. તો એ જે પહેલાનો આઝાદી પહેલાનો જે નકશો હતો ને આપણો, એ બધો નકશો છે એ ત્યાં આજે આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ સયાજી સરોવર. બ્રેકેટમાં લખ્યું છે આજવા સરોવર, આજે આપણે આજવા સરોવર તરીકે ઓળખીએ છીએ. તો આજવા સરોવરના કિનારે વૃંદાવન બાગ છે. આ બાગ મૈસૂરના વૃંદાવન બાગની છાયા સમાન છે. વૃંદાવન બાગનું ખાસ આકર્ષણ તેના રંગબેરંગી પ્રકાશવાળા ફુવારા છે. અહીં દર શનિ રવિ અને સોમવારે સંગીતમય ફુવારાના કાર્યક્રમ યોજવામાં આવે છે. એક બહુ સરસ બાગ છે અને એ બાગની અંદર છે ને મ્યુઝિકલ ફાઉન્ટેન છે એ ગોઠવવામાં આવ્યા છે. તમે કદાચ મુલાકાત લીધી હતી હશે વડોદરાની, તો તમે આ બાગ જોયું જ હશે. અને એમના શનિ રવિ અને સોમવારના દિવસે છે એ ખાસ શો કરવામાં આવે છે. આજવા સરોવર અઠવાડિક રજા કરવા માટેનું એક ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. લોકો છે રજાના દિવસો દરમિયાન છે એ આજવા સરોવર ખાસ છે એ જોવા માટે આવે છે. મેં આપણે વાત કરીએ, આપણે પણ લોકો જ્યારે ફરવા જઈએ ને, નર્મદા ને બધે જઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાય, ત્યારે આજવા સરોવર છે ને એ આપણે જતા જોઈએ છીએ, બરાબર છે. નેક્સ્ટ જોઈએ બરોડા મ્યુઝિયમ અને શાસનમાં શાસનકાળમાં આ સંગ્રહાલય બંધાયું હતું. અહીંયા છે એ ઇજિપ્તિયન મમી, ડાયનોસોરના ઈંડા અને વેલ માછલીનું હાડપિંજર અહીં પ્રદર્શિત કેટલીક રસપ્રદ ચીજોમાંની એક ગણાય છે. હવે આપણને એમ થાય કે ડાયનોસોર તો હવે ક્યાં જોવા મળે? તો ડાયનોસોર નથી જોવા મળતો, પણ આ મ્યુઝિયમની અંદર છે એ ડાયનોસોરના ઈંડા છે એ જોવા મળે છે. ઇજિપ્તનું મમી છે એ અહીંયા જોવા મળે છે, રાઈટ. એક રાખેલું છે. ત્યારબાદ જોઈએ કે અહીં મુગલ કાળના ચિત્રો, તાંજોર શિલ્પ, અકોટાની કાંસ્ય પ્રતિમાઓ, તિબેટથી આવેલી બુદ્ધિસ્ત ચીજો પણ અહીંયા મૂકવામાં આવેલી છે. આ અલગ અલગ વસ્તુઓ છે એ આ મ્યુઝિયમમાં આપણને જોવા મળે છે. તો આ રીતે છે એ વડોદરા શહેર છે એ ખૂબ શિસ્તથી અને શિક્ષિત લોકોથી છે એ બનેલું શહેર છે, રાઈટ. અને અહીંયા છે વધારે પડતા ઉદ્યોગો આવેલા છે, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ ઉદ્યોગો. તો લોકોને છે એ રોજગારી આપતું શહેર છે એવું પણ આપણે કહી શકીએ કે લોકો છે એ રોજગારી માટે, નોકરી ધંધા માટે છે એ પોતે ત્યાં સ્થાયી થતા હોય છે, બરાબર છે. કોઈ લોકો છે એ ભણવા માટે પણ વડોદરાની અંદર જતા હોય છે, રાઈટ. તો આ રીતે વડોદરા છે એ ખૂબ સુશાસિત
પ્રદેશ છે એવું આપણે કહી શકાય અને જેથી કરીને આપણે એને સંસ્કાર નગરી તરીકે પણ ઓળખીએ છીએ. વડોદરા એક વખત છે ને મુલાકાત કરવા જેવું શહેર છે. હવે આપણે કોઈ પણ શહેર હોય ને એની કંઈક ને કંઈક વસ્તુઓ છે ને ફેમસ હોય કે ત્યાં જઈને તો આપણે એ વસ્તુઓ મંગાવી છે કે અમારા માટે લેતા છે, જેમ કે રાજકોટના પેંડા છે, લીલી ચટણી છે, ખૂબ ફેમસ છે ને એ રીતે બરોડાનો છે ને એ લીલો ચેવડો છે ને એ બરોડાનો ખૂબ ફેમસ છે અને ત્યાંની ભાખરવડી. તો લીલો ચેવડો અને ભાખરવડી છે કોઈ પણ વ્યક્તિ બરોડા ગઈ હોય તો એ લઈને જ આવે છે. તો આ એમની વિશિષ્ટતા છે કે ત્યાંની વસ્તુ ખૂબ વખણાય છે, પ્રખ્યાત છે, બરાબર. તો આ ચેપ્ટરની અંદર છે એ આપણે બરોડા વિશે ઘણી બધી માહિતીઓ મેળવી, ત્યાંના ફેમસ પ્લેસીસ છે એના વિશે વાત કરી, ઉદ્યોગો કયા છે, ગયા પણ સરકારે છે એમને કયા કયા કાર્યો કર્યા, એ બધી બાબતો છે એ આપણે આ ચેપ્ટરની અંદર સમજી. હવે છે એ આપણે પાઠમાં આવતા થોડા શબ્દાર્થ જોઈ લઈએ. જો આમાં આપેલું છે સૌથી પહેલા સંસ્કાર, તો આ ચેપ્ટર મુજબ એનો અંગ્રેજી મીનિંગ છે એ કલ્ચર. શું થશે? આ ચેપ્ટર મુજબ એનો અંગ્રેજી મીનિંગ છે એ કલ્ચર થશે. ત્યારબાદ છે ઝરખા, તો ઝરખા તો બાલ્કની, ઝરખા તો બાલ્કની. ત્યારબાદ વિશ્વવિદ્યાલય, આપણે એમ કે વિશ્વવિદ્યાલય તો આપણને બહુ અઘરો શબ્દ લાગે, પણ ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ? યુનિવર્સિટી. તો યુનિવર્સિટી શબ્દ છે એ આપણે બહુ સાંભળેલો હોય તો આપણને નામ એટલું લાગે, પણ સાવ એવું ગુજરાતી બોલે વિશ્વવિદ્યાલય તો આપણે થોડું અઘરું લાગે, બરાબર ને? તો વિશ્વવિદ્યાલય તો યુનિવર્સિટી. ત્યારબાદ આવ્યું કે પ્રાચીનતા અને આધુનિકતાનો સમન્વય, એટલે કે ભેગો કરવો, એટલે ઇંગ્લિશ મીનિંગ શું થાય? સિસ્ટમેટિક સિક્વન્સ. શું થાય? સિસ્ટમેટિક સિક્વન્સ, રાઈટ. ત્યારબાદ દુર્લભ એવી વસ્તુઓ છે જોવા મળે છે, તો દુર્લભ એટલે કે ભાગ્ય જોવા મળે છે. ઇંગ્લિશમાં એને શું કહીએ આપણે? રેર. ઇંગ્લિશમાં શું કહીએ આપણે એને? રેર, રાઈટ. તો આ રીતે છે એ આ ચેપ્ટરમાં આવતા શબ્દાર્થ આપણે જોયા. ઓકે કિડ્સ, તો ચાલો ચેપ્ટર અહીંયા છે આપણે પૂરું થઈ ગયું. તો આપણે આજના દિવસે વર્કશીટની અંદર શું લખશું? તો કે વર્કશીટની અંદર પાઠમાં ઘણા બધા છે અઘરા શબ્દો આપેલા છે, તો એ અઘરા શબ્દો અને શબ્દાર્થ છે એનું લેખન આપણે કરીશું. ઓકે કિડ્સ, તો ચાલો ફરી મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર.